પોરબંદરમાં નજીવી બાબત પર એક યુવાન પર 7 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, ત્યારે આ શખ્સને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વેકુડી પ્લોટ ખાતે રહેતા બિલાલ નાગલા સલીમભાઈના જણાવ્યા મુજબ આ યુવાનનું બાઇક 3 દિવસ પૂર્વે આદિ નામના યુવાનને અડી ગયું હતું, જેના મનદુખને લઈને ગઈકાલે આ યુવાન અને તેના મિત્રો નરસન ટેકરી નજીક ઓવરબ્રિજ પર બેઠા હતા. તેવા સમયે ઇબ્રાહીમ અલ્તાફ જીદા અને અસનય અલ્તાફ જીદા સહિતના 7 જેટલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. મારું નામ બિલાલ સલીમ નાગલા છે. બનાવમાં એવું છે કે અમે પુલ ઉપર બેઠા હતા, 4 ભાઈ બંધુ, અને આ ઇબ્રાહીમ હસને ઇબ્રાહીમ જિંદા છે ને, ઇબ્રાહીમ આખું નામ શું, અલ્તાફ જિંદા, એ આવ્યો બરાબર છે. એ કહે કે મારે તમારે અરે લપ કરી, મારે તમારે એ બાજુ જો. અમે કીધું કે અમને કોઈ બાજુ આ બાજુમાં નથી રસ, તમે વૈયા જાઓ. એ માઇનો નહીં, એના ભાઈને બોલાવ્યો ને એ બે જણા આવીને અમને જેમ બોલવા માંડ્યા. તો અમે એને જવાબી આપ્યું કે અમે કે અમે ચૂપ ના રહેવાય બરાબર છે. તો અમે એને જેમ તેમ બોલ્યા તો એ કહે કે હવે તમે જોવ ને, તમે જેટલા હોય એટલા ઊભા રહેજો ને. તો હું ને મારો દોસ્ત એને બેઠા હતા ને એ લોકો 7 જણા આવ્યા, 5-7 જણા જેટલા બી છે, આ બે ને બીજા 4-5 જણા આવ્યા હતા ને અમને આવીને મારવા માંડ્યા. ના 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 થવા, મને આ બેના જ, મને આ બેના જ નામ ખબર છે, ઇબ્રાહીમ જિંદા અને હસનેન જિંદા, અને ત્રીજો એક છોકરો છે એનું નામ શું, જેદ, જેદ જેદ દેથા, એને ઓળખતો નથી, એનું નામ ખાલી મને મળ્યું છે. હે મારવામાં એના પાસે સ્કૂટરની ચાવી ને બીજા કંઈક નુકીલા હથિયાર જેવું કંઈક હતું, એ બે વસ્તુ હતી. હા મને અને મારા દોસ્તાર અમે 2 જ જણા હતા, એ લોકો 7 જણા હતા. તોય અમે એને જ્યાં સુધી રોકી શકતા હતા ત્યાં સુધી રોક્યા, પણ મારા દોસ્તારને બી ચાવી લાગી ગઈ માથામાં ને મને બી છે ને ચાવી જેવું કંઈક નુકીલી વસ્તુ માથામાં લાગી ગઈ.